બધી જગ્યાએ અલગ અલગ
રિવાજોમાં હોય છે બરાબર જેમ કે આપણે ગરબાના જોઈએ છે કે ગરબા લોકો છે તો એને ખૂબ વેલ આવે છે દીકરી પણ સામેથી પરણવા જાય છે દીકરો નથી આવતો જ્યારે આપણે બધા બીજા બીજી કાસ્ટમાં શું થાય છે કે જે છોકરું હોય છે એ દીકરીના ઘરે જાય છે અને ત્યાં એને ફરે અને પછી સાંજે આપણે એને વિદાય એ વિદાય કરી અને પછી દીકરીને એ લોકો લઈ આવે છે એવી જ રીતે બધી જગ્યાએ અલગ અલગ પ્રકારની રીત રિવાજ અને અલગ અલગ પ્રકારના ગીત અને બધું હોય છે બરાબર એટલે આપણે આ રીતે આપણા જીવનમાં ઘણા બધા ફેરફાર થાય છે હવે તમારા જીવનમાં આવા કોઈ પણ ફેરફાર થયા હોય તો તમારે એના વિશે તમારી બુકમાં પાંચ વાક્ય લખવાના છે પાંચ વાક્ય લખવાના છે તો કે કયા તો કે કદાચ તમારા ઘરમાં તમારા કાકાના મેરેજ થયા હોય તો એ વિશે વિચારી અને તમે એના વિશે પાંચ વાક્ય લખો કે હા ભાઈ મારા કાકાના મેરેજ થયા હતા મારા કાકા એવા ત્યારે મારા જીવનમાં કે મારા કુટુંબમાં આટલો આટલો ફેરફાર થયો હતો અથવા તો મારા ઘરમાં નાનો ભાઈ અથવા નાની બહેનનો જન્મ થયો ત્યારે આ રીતે ફેરફાર થયો હતો જ્યારે આ ત્યારે એક છોકરાએ મને કીધું હતું એક વિદ્યાર્થી છે એ મેડમ કે મારા ઘરમાં કે મારા નાની બહેન છે તો હું એનું બહુ જ ધ્યાન રાખતો હતો એને રમાડું એને હિંચકો નાખતો એવી રીતે એ છોકરો છે એ મને વાત કરતો કે એવી રીતે તમે તમારી રીતે યાદ કરજો અને વિચારી અને ગમે અને કદાચ ત્રણે ત્રણ ફેરફાર થયા હોય તો ત્રણે વિશે પાંચ વાક્ય લખજો અને તમને પણ નવી પ્રવૃત્તિ કરવાનું મજા આવશે એટલે આજનું આપણું હોમવર્ક છે આ ત્રણ માંથી એક અથવા તો ત્રણેય બદલાવ તમારા કુટુંબમાં થયા હોય તો ત્રણેય વિશે પાંચ વાક્ય લખજો બરાબર ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ પ્રશ્નના ખાલી જગ્યાને પ્રશ્ન જવાબ જોશું થેન્ક યુ